ના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે નરેશ પટેલ કોંગ્રેસ કે આપમાં નહીં પણ ભાજપમાં જોડાવાનો આપ્યો સંકેત જાણો શું કહ્યું ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ટૂંક સમયમાં રાજકારણમાં પ્રવેશ કરવાનો નિર્ણય લેવાના સંકેત આપ્યા છે આ સાથે તેમણે કોંગ્રેસ કે આપ નહીં પરંતુ ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા હોય તેવું તેમની વાતચીત પરથી લાગી રહ્યું છે નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે માર્ચના અંત સુધીમાં રાજકારણમાં જોડાવું કે નહીં તે ચર્ચાનો વિષય બનશે યોગ્ય સમયે સમાજના અગ્રણીઓ કહેશે તો હું રાજકારણમાં જોડાઈશ કઈ પાર્ટીમાં કઈ રીતે જોડાઈશ તે કહેવું આ સમયે યોગ્ય નથી તેઓ પાટીદારો સામેના કેસો મુદ્દે સરકાર હકારાત્મક હોવાનું અને આ કેસ પરત ખેંચવા મુદ્દે હલચલ થઈ રહી હોવાનું પણ કહી રહ્યા છે ત્યારે તેમનો ભાજપ તરફ ઝુકાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે રાજકારણમાં જોડાશે કે નહીં અને જોડાશે તો કઈ પાર્ટીમાં જોડાશે તે ખબર પડશે નોંધપાત્ર વાત એ છે કે તેમણે માત્ર પાટીદારો સામેના કેસો નહીં પણ તમામ સમાજના દીકરા દીકરીઓ સામેના કેસો પાછા ખેંચવાની રજૂઆત કરી છે નરેશ પટેલે કહ્યું કે ભાજપ કોંગ્રેસ અને આપે મને આમંત્રણ આપ્યું છે દિલ્હીનો પ્રવાસ એકદમ છેલ્લી ઘડીએ નક્કી થયો હતો દિલ્હીમાં કોઈ રાજકીય બેઠક નથી પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવાની વાત મેં સરકારમાં કરી છે સરકારે પણ મારી વાતને હકારાત્મક રીતે લીધી છે તો મિત્રો આપનું શું કહેવું છે નરેશ પટેલ કોની સાથે જોડાશે તે કોમેન્ટ આપીને જરૂર જણાવશો ધન્યવાદ જય હિન્દ